અત્યારે હું જૂનાગઢની અંદર બોરદેવી જવાના રસ્તે જાઉં છું જંગલમાં. બોરદેવી એ પરિક્રમાનો જ એક રૂટ છે. જે લોકો પરિક્રમામાં ગયા હશે તે લોકોને ખબર હશે કે પરિક્રમાનો છેલ્લો રૂટ છે કે જ્યાંથી પરિક્રમા પૂરી થાય છે. બોરદેવી એ ભવનાથથી 8 કિલોમીટર થાય છે. ગિરનારના પગથિયાથી જમણી સાઈડ જશો એટલે વન વિભાગની ઓફિસ આવશે, જ્યાં તમારે એન્ટ્રી કરાવી ને ફોર વ્હીલ, ટુ વ્હીલ અથવા તો ચાલીને પણ જઈ શકો છો. બોરદેવી અંબા માતાનું જ એક સ્વરૂપ છે, જ્યાં બોરદેવી માતાજીનું મંદિર છે અને એક ખુલ્લું મેદાન છે. તો ચાલો મારી સાથે જંગલમાં. અને બોરદેવીના રસ્તે આવ્યા છીએ અને ત્યાં ખોડિયાર માતાજીનું મંદિર છે, ત્યાં ઊભા છીએ. અને ત્યાંથી બોરદેવીના રસ્તેથી ખોડિયાર માતાજીના મંદિર રેથી એક આડો રસ્તો જાય છે દૂધવણ. હું પણ પહેલી વાર જાઉં છું, તો ચાલો હું તમને બતાવું. દૂધવણ જંગલની અંદરથી જવાય છે. દૂધવણની જગ્યાએ હનુમાનદાસ બાપુની સમાધિ છે અને માતાજીનું મંદિર છે. અને જંગલની અંદર એક બેસ્ટ લોકેશન કહી શકાય કે જ્યાં તમને શાંતિનો અનુભવ થાય, અને ચોમાસા અને શિયાળાનું બેસ્ટ લોકેશન કહી શકાય. આયા એક સંત રહે છે, અને તમારે પણ જો ફેમિલી સાથે આવવું હોય કે આયા આવવું છે અને જમવાનું બનાવવું છે, તો બાપુ 10 લોકોની છૂટ આપે છે, તો તમે આયા આવી અને વનભોજન કરી શકો. મહેરબાની કરીને કચરો ન કરતા જો, કેટલો કચરો છે જંગલમાં. હા છે, આપણે પ્રકૃતિનું ધ્યાન રાખીએ તો પ્રકૃતિ આપણું ધ્યાન રાખશે. અહીંયા બોરદેવી તમે ફેમિલી સાથે આવીને અહીંયા જમવાનું બનાવી શકો છો અને જંગલમાં જમવાનો આનંદ લઈ શકો છો. શિયાળામાં અને ખાસ કરીને રવિવારે બહુ વધારે પબ્લિક હોય છે, અને સામે સ્કૂલનું ગ્રુપ પણ આવેલું છે, એ પણ એન્જોય કરે છે. ગુરુકુળથી બાળકો આવ્યા છે અને ક્રિકેટ રમે છે. ક્રિકેટ છે, પછી ખાલી ખાલી કેચ કેચ રમે છે. ગ્રાઉન્ડ બહુ મોટું છે. તમે બોરદેવી આવશો તો તમને
બહુ મોટું ગ્રાઉન્ડ મળી રહેશે અને તમે જમવાનું પણ બનાવી શકો છો. અહીંયા ગુરુકુળના બાળકો સામે જમવાનું બનાવી રહ્યા છે. અમુક બાળકો ક્રિકેટ રમે છે અને ગ્રાઉન્ડની પાછળ જે ટેકરી દેખાય છે તે ગિરનાર પર્વતમાળા ગિરનાર માઉન્ટેન રેન્જ. અને આજે રવિવાર છે તો ખાસું પબ્લિક છે. બોરદેવીથી નીચે આવશો સરસ મજાની નદી છે. બોરદેવીથી થોડાક આગળ ચાલશો જંગલમાં એટલે ફાટેલ ખોડિયારનું મંદિર આવશે. એવું માનવામાં આવે છે કે ફાટેલ પથ્થરમાંથી ખોડિયાર માતાજી પ્રગટ થયા હતા અને આખો જંગલ વિસ્તારની અંદર રસ્તો છે ત્યાંથી ચાલીને આવવાનું હોય છે. પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની પરમિશન લઈને આવવાનું હોય છે. તો તમે જ્યારે આવો ત્યારે પરમિશન લઈને આવજો. સીતારામ હે માતાજી હે માધવ મારા હો હરિ કહીએ મારી માં.